વેલકમ ટુ સીડી એજ્યુકેશન આજના આ વિડીયોની અંદર આપણે જોઈએ ધોરણ નવ વિષય ગણિત તેની સામયિક ટેસ્ટ બે માર્ક પચીસ તેનું સંપૂર્ણ સોલ્યુશન આજના વિડીયોની અંદર આપણે સમજૂતી મેળવી પ્રશ્ન પહેલો કિંમત શોધો બત્રીસની બે ના છેદમાં પાંચ ઘાત તો આપણે સૌપ્રથમ શું કરીશું તો કે સૌપ્રથમ આપણે કરીશું કે બત્રીસના આપણે બે વડે ભાગ પાડીશું જે અહીંયા છે જ બે બે ચાર ચાર દુ આઠ આઠ દુ સોળ સોળ દુ બત્રીસ એટલે બેના કેટલા તો કે પાંચ થઈ ગયું એટલે પાંચ ભાગ પડ્યા એટલે બેની પાંચ ઘાત અહીંયા નીચે તમે જોઈ શકો છો અહીંયા બેની છેદમાં પાંચ ઘાત છે તો પાંચ પાંચ બંને શું થઈ જશે ઉડી જશે એટલા માટે બેની કેટલી ઘાત વધશે તો કે બેની બે ઘાત વધશે એટલે બે ને બે વડે ગુણતા આપણે શું મળશે તો કે ચાર મળશે તો આ પ્રશ્નનો જવાબ એટલે કે આ દાખલાનો જવાબ આપને મળશે ચાર ત્યાર પછી જોઈએ પ્રશ્ન બે સાદુ રૂપ આપો કાઉસની અંદર રૂટ ત્રણ પ્લસ રૂટ બે કાઉસ પૂરો ગુણ્યા રૂટ ત્રણ માઇનસ રૂટ બે કાઉસ પૂરો તેને આપણે અહીંયા મેં બાજુમાં આપેલું છે એ પ્લસ બી કાઉસમાં બીજા કૌંસમાં એ પ્લસ એ માઇનસ બી બરાબર આપને મળે છે એ વર્ગ માઇનસ બી વર્ગ તે રીતે આપણે શું કરીશું તો કે વિભાજન કરીશું આપને અહીંયા આપેલું જ છે તે જ રીતે આપણે એનું વિભાજન કરીશું તો કે અહીંયા એ કેટલી વાર છે બે વાર છે તો અહીંયા એ એનો વર્ગ એવો તો અહીંયા ત્રણ બે વાર છે તો અહીંયા આપણે ત્રણનો એટલે કે રૂટ થ્રીનો વર્ગ કરીશું પછી અહીંયા છે માઇનસ પ્લસ માઇનસ માઇનસ આપણે જાણીએ જ છીએ તે નિયમ એ રીતે અહીંયા માઇનસ પછી રૂટનો રૂટ બેનો વર્ગ કર્યો આપણે ત્યાર પછી રૂટ થ્રી ગુણ્યા રૂટ થ્રી એટલે શું થશે આપણે ખબર છે કે રૂટનો રૂટ હારે ગુણાકાર થાય તો એનું શું આવે તો કે એને સંખ્યા છે રૂટની બહાર નીકળી જાય એટલે શું આવશે ત્રણ એવી જ રીતે રૂટ બે નો રૂટ બે હારે ગુણાકાર કરશું એટલે આવશે અહીંયા રૂટ બે તો આમાં ત્રણ માંથી બે જશે તો શું એક વધશે તો આ દાખલાનો જવાબ આવશે આપણે રેડી પ્રશ્ન ત્રણ જો બહુપદી પીએક્સમાં પી ટુ બરાબર જીરો હોય તો એક અવયવ ખાલી જગ્યા છે હવે આમાં સામાન્ય જ હું તમને સમજાવું છું કે આપણે અહીંયા આપેલો છે પીએક્સ માં પી ટુ બરાબર ઝીરો રેડી તો એક્સની જગ્યાએ કેટલી કિંમત આપેલી છે તો ની જગ્યાએ આપણે બે કિંમત આપેલી છે તો આપણે અહીંયા અહીંયા લખીશું x x બરાબર માઈનસ બે છે અહીંયા શું થશે જીરો તો એક્સ છે એ આ સાઈડ વહી આવશે બે છે એ તો શું થઈ જશે તો કે એક્સ બરાબર બે તેથી અહીંયા શું આવશે તો કે એક્સ માઇનસ બે છે બી જવાબ છે તે તમને આ પ્રશ્ન ત્રીજાની અંદર મળશે પ્રશ્ન ચાર આપેલ બહુપદી પાંચ એક્સ ની ત્રણ ઘાત પ્લસ ચાર એક્સ ની બે ઘાત પ્લસ સાત એક્સ માં બહુપદી નું ઘાત ખાલી જગ્યા છે તો અહીંયા ઘાત આપણે લેવાની છે તો કે બહુપદીની સૌથી મોટી ઘાત કઈ કઈ છે તો કે એક્સ ની ત્રણ ઘાત તો અહીંયા જવાબ શું આવશે ત્રણ પછી છે પ્રશ્ન પાંચ એક સમતોલ પાસાની એક વખત ઉછાળતા પાસા પરનો અંક યુગ્મ હોય તેની સંભાવના ખાલી જગ્યા છે હવે આપણે સિમ્પલી જાણીએ છીએ કે એક પાસાના અંક ઉપર એક થી છ અંક આપેલા છે મેં અહીંયા લખેલું જ છે તમે જોઈ શકો છો કે પાસાના અંક છે એક થી છ આપેલા છે તો યુગ્મ અંકો શું છે એક ત્રણ અને ચાર તેથી ત્રણના છેદમાં શું આવશે છ એટલે કે ત્રણના ઘડિયામાં બે આવશે તો અહીંયા આપણે ભાગ પડ્યા ત્રણ એકુ ત્રણ અને ત્રણ બે છ એટલે ત્રણ ત્રણ ઉડી ગયા તમને સમજૂતી ન ખબર પડે તો અહીંયા હું લખી દઉં ત્રણ ગુણ્યા બે અને અહીંયા આવશે એટલા માટે એકના છેદમાં બે અહીંયા જવાબ આવશે એટલે કે જવાબ એ બરાબર એકના છેદમાં બે ત્યાર પછી છે વિભાગ બી અહીંયા છે એ દાખલો છે એ મેં લખેલો નથી કારણ કે મેં અહીંયા ડાયરેક્ટલી તમને પેજ નું ઉદાહરણ જ આપેલું છે એવું તમને ચેપ્ટર વાઇઝ સમજાવીશ તે હું સમજાવવાનું શરૂ કરી દઈશ અત્યારે ક્વેશ્ચન છ છે એ સંખ્યા રેખા પર રૂડ થ્રી દર્શાવો તો ચેપ્ટર એક ની અંદર ઉદાહરણ ચાર છે પેજ નંબર સાત ઉપર તમને આપેલો છે અથવા બીજો દાખલો આપેલો છે સાદુરૂપ આપો રૂટ ફાઈવ પ્લસ રૂટ બે નો વર્ગ હવે અહીંયા આપણે સમજીએ દાખલો તો આ દાખલાની અંદર આપણે સમજૂતી મેળવીએ રૂટ ફાઈવ નો વર્ગ પ્લસ બે કે કોમન સંખ્યા છે પ્લસ રૂટ નો વર્ગ અહીંયા આપણે ક્યુ સિદ્ધાંત લેશું તો કે એ વર્ગ પ્લસ ટુ એ બી પ્લસ વર્ગ આ સૂત્રનો ઉપયોગ કરીને આપણે અહીંયા તેનું સાદુ રૂપ આપીશું તો પાંચનો વર્ગ છે એટલે કે પાંચના પાંચ કરીશું એટલે આપણે જવાબ આવ્યો અને પાંચ અને બે નો ગુણાકાર થશે અને રૂટ બે નો ગુણાકાર થશે એટલે અહીંયા આવશે રૂટની અંદર દસ પ્લસ તો કે બે ગુણ્યા બે કરીશું એટલે કે બે રૂટ બે રૂટ બે એટલે આપણે જવાબ મળશે પ્લસ રૂટ પ્લસ બે મળશે તો પાંચ અને 7 નો પાંચ અને બે નો ગુણાકાર કરીશું એટલે આપણે જવાબ મળશે સાત પ્લસ બે ના રૂટ બે રૂટ દસ મળશે આપેલ સંખ્યાના છેદનું સમીકરણ કરો રેડી સમીકરણ હવે આપણે પહેલો દાખલો આપ્યો છે એકના છેદમાં રૂટ સાત રૂટ છ બરાબર આપણે શું કરીશું તો કે એના છેદ સરખા કરવા માટે એના છેદ સરખા કરવા માટે આપણે કરીશું તો કે રૂટ સેવન પ્લસ રૂટ સિક્સ નો સાઈડ એટલે કે ઉપર અને છેદમાં બંને સાઈડ આપણે તેનો ગુણાકાર કરીશું તો ગુણાકાર કરવામાં આપણે સંખ્યાનો જે ગુણાકાર કરીએ છીએ એ સાત આરે સાત રૂટ પ્લસ સિક્સ રૂટ તેનો એક સાથે ગુણાકાર કરીશું એટલે અહીંયા આવશે રૂટ સેવન પ્લસ રૂટ સિક્સ જ્યારે નીચેના એટલે કે છેદ સાથે એનો ગુણાકાર કરીશું ત્યારે રૂટ સેવન ગુણ્યા રૂટ સેવન કરીશું એટલે આપણે સીધો જવાબ મળશે સાત માઇનસ રૂટ સિક્સનો રૂટ સિક્સ સાર ગુણાકાર કરીશું એટલે આપણે જવાબ મળશે સિક્સ તો ત્યાર પછીના સ્ટેપમાં આવશે ત્યાર પછીનું સ્ટેપ રૂટ સેવન રૂટ સેવન પ્લસ રૂટ સિક્સ એમનામ જ રહેશે અને છેદમાં આવી જશે એક કારણ કે સેવનમાંથી સિક્સ બાદ કરીએ તો આપણે એક જ મળે છે એટલા માટે અહીંયા આવશે રૂટ સેવન પ્લસ રૂટ સિક્સ તે આપણો શું થશે તો કે જવાબ થશે ત્યાર પછી જોઈએ ક્વેશ્ચન ટુ એક ના છેદ રૂટ ફાઈવ પ્લસ રૂટ ટુ બરાબર એકના છેદમાં રૂટ ફાઈવ પ્લસ રૂટ ટુ

ટુ આવશે તો 5 માંથી 2 બાદ કરી પ્રશ્ન આઠ નીચે આપેલા પદોની વ્યાખ્યા લખો એક સમાંતર રેખાઓ એક જ સમતલમાં આવેલી બે ભિન્ન રેખાઓ પરસ્પર છેદતી ન હોય તેવી સંખ્યાઓને સમાંતર રેખાઓ કહે છે બે વર્તુળની ત્રિજ્યા જે સંખ્યા જે રેખાખંડનું એક અંત્ય બિંદુ વર્તુળનું કેન્દ્ર અને બીજું અંત્ય બિંદુ વર્તુળ પરનું કોઈ પણ બિંદુ હોય તેવા રેખાખંડને વર્તુળની ત્રિજ્યા કહે છે પ્રશ્ન નવ જો એસી બરાબર બીસી થાય તેવું બિંદુ સી બિંદુઓ એ અને બીની વચ્ચે હોય તો સાબિત કરો કે એસી બરાબર એકના છેદમાં બે એ બી છે આકૃતિ દોરી તેને સ્પષ્ટ કરો હવે અહીંયા આપણે કહેવાનું છે તે જ રીતે અહીંયા મેં આકૃતિ દોરી છે એ એપો છે અહીંયા તો કે સી અને અહિયાં છે બી આપણે એક રેખાખંડ દોયો એટલે કે રેખા દોરી છે તેની અંદર તો કે આપણો પક્ષ છે એસી બરાબર બીસી હવે આપણે એને જોઈએ તો કે એસી પ્લસ એસી એટલે કે બંને બાજુને આપણે એસી સાથે સરવાળો કરતા શું આવશે તો કે બીસી પ્લસ એસી બંને સાઈડ આપણે સરવાળો કર્યો ત્યાર પછી રૂટ એસી બરાબર એ બી સોરી બે એસી એટલે કે અહીંયા બે સાથે બે વાર સરવાળો થાય છે એટલે ટુ એસી બરાબર હવે જો અહીંયા બીસી પ્લસ એસી એટલે સ્કૂલ શું થશે તો કે એ એટલે કે આખે આખો જે રેખાખંડ છે એ આની અંદર આવી જાય છે બીસી અને એસી એટલે અહીંયા આપણે લખી શકીએ એ બી હેડી અહીંયા મેં આપેલું જ છે એસી પ્લસ બી બરાબર એ એટલે અહીંયા આપણે એ લખેલો છે તેથી એસી બરાબર એ ના છેદમાં બે કારણ કે આ બે છે એ અહીંયા છેદમાં આવી જશે કે ના તો કે એ ના ત્યાર પછી આપણે અહીંયા જવાબ આપીએ છીએ તેથી બરાબર છેદમાં રેડી જો તમને સમજાણું હોય તો નક્કર તો તમે મને કોમેન્ટ કરીને કહેશો તો હું પર્સનલી એક એક દાખલો જ સમજાવી દઈશ પ્રશ્ન દસ પ્રયત્નોની કુલ સંખ્યા બરાબર ત્રીસ અહીંયા મેં પ્રશ્ન નથી લખેલો ક્ષેત્ર રેખાની બહાર બોલને મૂકવાની સંખ્યા બરાબર છ ક્ષેત્ર રેખાની બહાર બોલને ન મૂકવાની સંખ્યા બરાબર તો કે આપણે કુલ સંખ્યા છે ત્રીસ છે તેમાંથી બહાર બોલને મોકલવાની સંખ્યા કેટલી છે છ તો ત્રીસ માંથી આપણે છ બાદ કરીશું તો આપણે કેટલા મળશે તો કે ચોવીસ મળે છે તેવી રીતે પીઈ બરાબર ઘટના ઉદ્ભવવાની પ્રયત્નોની સંખ્યા છેદમાં પ્રયત્નોની કુલ સંખ્યા બરાબર છેદમાં એટલે કે આપણે ભાગ પાડીશું ચોવીસ બે ઉડી ગયા એટલા માટે અહીંયા વધશે ચાર ના છેદમાં પાંચ જો તમારે એને પૂર્ણાંકની અંદર પોઈન્ટની અંદર જવાબ જોઈએ છે તો મેં તમને અહીંયા ભાંગાકાર પણ કહીને આપેલો છે કે ચાર એમના હતા તો અહીંયા પાંચ સાથે ચાલે એમ તો એટલે આપણે ચાર ના છેદ માં પાંચ પણ સાચો છે અને જીરો પોઈન્ટ આઠ પણ સાચો છે ત્યાર પછી આકૃતિમાં જો એસી બરાબર બીડી હોય તો સાબિત કરો કે એ બી બરાબર સીડી છે હવે અહીંયા આકૃતિમાં આપણે આપેલું છે આકૃતિમાં આપને આપેલું છે એસી બરાબર બીડી એસી બરાબર બીડી એટલે કે એસી અહીંયાથી અને બીડી બંને સરખા છે તો આપણે એવું સાબિત કરવાનું છે કે એ બી બરાબર સીડી પણ સરખા છે તો આપણે આ દાખલો સમજીએ એસી બરાબર બીસી આપેલું છે તે આપણું સમીકરણ એક થયું હવે એ અને સી વચ્ચે બિંદુ ક્યુ છે બી છે તો અહીંયા એસી બરાબર આ આપણે રેખા લઈએ તો એમાં એ બી પ્લસ શું કરીશું એ સી તે આપણું શું થયું સમીકરણ બે રેડી હવે એ જ પ્રમાણે બી અને ડીને વચ્ચે સી આવેલ છે આ જે બી અને ડી નો જે રેખા છે તેની અંદર વચ્ચે શું આવેલું છે સી તો બીડી બરાબર શું લેશે તો કે પેલા બીસી પછી સીડી રેડી આ બંને શું થશે તો કે આ બંને છે તેની રેખા થશે તેવી જ રીતે અહીંયા શું આવ્યું સમીકરણ થ્રી પરિણામ એક બે અને ત્રણ પરથી આપણે શું મળે છે તો કે એ બી પ્લસ બીસી અહીં મારી મિસ્ટેક છે અહીંયા આવશે બીસી પ્લસ સીડી પરિણામ મળ્યા છે બીસી કેવા છે તો કે બંને સરખા છે એટલે છેદ ઉડી જશે હવે વધશે એ બી બરાબર શું થશે સીડી રેડી હવે છે પ્રશ્ન બાર બિયારણની પાંચ થેલી પૈકી દરેકમાંથી પચાસ બીજ પસંદ કરવામાં આવ્યા અને તેને અનુકરણ માટે ઉચિત પરિસ્થિતિમાં મૂકવામાં આવ્યા દિવસ પછી દરેકમાંથી અંકુરિત થયેલા બીજની ગણતરી કરવામાં આવી અને તે નીચે પ્રમાણે છે હવે થેલી છે એકથી પાંચ આપને આપેલી છે બીજ તો કે પેલી થેલીમાં ચાલીસ બીજી થેલીમાં અડતાલીસ ત્રીજી થેલીમાં બેતાલીસ ચોથી થેલીમાં ઓગણચાલીસ અને પાંચમી થેલીમાં એકતાલીસ તો નીચેની સંભાવના આપણે શોધવાની છે તો પેલી થેલીમાંથી ચાલીસ થી વધુ બીજ હોય તેવા બીજી થેલીમાંથી ઓગણચાલીસ સોરી ઓગણપચાસ થી વધુ બીજ હોય એવા અને ત્રીજી થેલીમાંથી પાંત્રીસ થી વધુ બીજ હોય તેવા હવે ઘટના એ તો કે પેલી જે આપણે થેલી છે તેની આપણે જોઈએ પેલો પોઈન્ટ તો થેલીમાંથી ચાલીસ થી વધુ બીજ તો કે પેલી થેલીમાં ચાલીસ થી વધુ બીજ છે પરિણામ કેટલા મળશે તો કે કુલ પરિણામ આપણે અહીંયા મળશે ત્રણ તેથી અહીંયા ઘટના એ બરાબર શું મળશે તો કે ત્રણના છેદ પાંચ ઘટના બી બરાબર થેલીમાંથી ઓગણ

તેથી ઘટના પીસી બરાબર પાંચના છેદમાં પાંચ એટલે પાંચ એક પાંચ એટલે શું મળે મળે છે છે તો કે તેનો જવાબ એક હવે પ્રશ્ન તે પેલું અવયવ પાડો હવે સિત્તાવીસ એક્સ નો ત્રણ ઘાત પ્લસ વાય થ્રી પ્લસ ઝેડ થ્રી બરાબર નાઇન એક્સ વાય ઝેડ હવે આપણે એક સૂત્ર છે તેની અનુરૂપ લઈને આપણે શું કરીશું તો કે તેનું અનુરૂપ લઈને આપણે તેના ભાગ પાડીશું તમને સૂત્ર લખેલું જ આપ્યું છે એ ત્રણ ત્રણ ઘાત ઘાત પ્લસ પ્લસ સી ની ત્રણ ઘાત માઇનસ ત્રણ એ બી સી તેનું આપણે અર્થઘટન કરીએ તો કે એ પ્લસ બી પ્લસ સી કાઉન્સની અંદર એ વર્ગ પ્લસ બી વર્ગ પ્લસ સી વર્ગ માઇનસ એ બી માઇનસ બીસી માઇનસ પરિવર્તન કરીશું એટલે કે ત્રણ નવ તેરી સિત્તાવીસ અને ત્રણ ત્રણ નવ એટલે કે આપણે ત્રણ ની ત્રણ ઘાત પ્લસ વાયની ત્રણ ઘાત પ્લસ ત્રણ ઘાત માઇનસ આવશે અહીંયા એબીસી પ્રમાણે

નિત્યશ્રમ નો ઉપયોગ કરી કિંમત શોધો હવે અહીંયા છે એકસો ચાર ગુણ્યા તો હવે આપણે સો ની અંદર કરીએ તો એકસો ચાર થાય અને સો ની અંદર માઇનસ ચાર કરીએ એટલે થાય તે આપણે નિત્યશ્રમનો ઉપયોગ કરીને અહીંયા દાખલો લીધો છે તો કે બંને સાઈડ સો છે એ સો સામાન્ય નીકળશે એટલે સો નો વર્ગ માઇનસ ચાર નો વર્ગ રેડી તે આપણે મેં અહીંયા કીધું છે તમને અહીંયા આપેલું જ છે કે એ પ્લસ બી કાઉન્સની અંદર એ માઇનસ બી તો આપણે જવાબ મળે છે એ વર્ગ માઇનસ બી વર્ગ તેનો ઉપયોગ કરીને આપણે આ લખેલું છે તો અહીંયા સો નો આપણે વર્ગ કરીશું એટલે દસ હજાર થશે માઇનસ કેટલા થશે સોળ દસ હજાર માઇનસ સોળ કરીશું એટલે આપણે જવાબ મળે છે નવ્વાણું નવ હજાર નવસો ને ચોર્યાસી રેડી જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો મારા આ વિડીયોને લાઈક કરો શેર કરો અને હા તમે કહેલું એ પ્રમાણે વોટ્સઅપનું ગ્રુપ છે એ બનાવેલું છે અને તેની ડિસ્ક્રિપ્શનની અંદર લિંક પણ આપેલી છે તો લિંક ઉપર ક્લિક કરીને તમે જોઈન થઈ શકો છો રેડી તો અથવા તો જો વધારે થઈ ગયા હોય તો તમે મને કમેન્ટ પણ કરી શકો છો તો બીજું ગ્રુપ પણ હું અપલોડ એટલે કે બનાવીને એની લિંક આમાં પેસ્ટ કરી દઈશ થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો